વડોદરામાં પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી. અલકાપુરી વિસ્તારમાં આવેલો સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે. મેન્ટેનન્સના નામે છેલ્લા ચાર વર્ષથી સ્વિમિંગ પુલ બંધ છે, ત્યારે સ્વિમિંગ પુલમાં 9500 આજીવન સભ્ય હોવા છતાં તંત્ર આ બાબતે કોઈ કામગીરી કરતું નથી. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે સ્વિમિંગ પુલના મેન્ટેનન્સ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સ્વિમિંગ પુલ કોરોના પહેલાંથી બંધ છે, ત્યાં હજારો લાઇફ મેમ્બર્સ છે, સિનિયર સિટીઝન્સ છે, અનેક વખત કોર્પોરેશનમાં આવીને રજૂઆત કરી ગયા છે. મેયરને પર્સનલી કેયુરભાઈને મળીને ગયા હતા અને પર્સનલી તમામ જગ્યાએ રજૂઆત કર્યા, છતાં છેલ્લા એક વર્ષથી અમને એવું કહેવામાં આવે છે કે એનું ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. રિપેરિંગમાં 48 લાખ જેવો ખર્ચો છે અને એનો એ ટેન્ડર રિપેર કરાવવાનો પ્રોસેસ ચાલુ છે. પણ એક એક આજથી બે વર્ષ પહેલાંની સ્થિતિની જો વાત કરીએ તો રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની સાથે લાલબાગ સ્વિમિંગ પુલ પણ મેન્ટેનન્સમાં હતો. એ બંને સ્વિમિંગ પુલ છેલ્લા વર્ષોમાં શરૂ થયા છે મેન્ટેનન્સ કર્યા બાદ. સરદારબાગ જે અલકાપુરી સ્થિત છે, પશ્ચિમ વિસ્તારમાં આવેલો છે, એ સ્વિમિંગ પુલ ઘણા સમયથી બંધ હાલતમાં છે. ચોક્કસ સ્વીકારીશું એ જગ્યા ઉપર જે પણ મિકેનિકલ કામ કરવાનું છે અને અન્ય જે કામ છે એની ટેન્ડરની પ્રક્રિયા જે પૂર્ણ કરવા. સ્માર્ટ સિટી વડોદરા, વડોદરા શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો ને વડોદરા સ્માર્ટ સિટીનું પ્રથમ સ્વિમિંગ પુલ આપને બતાવવા જઈ રહ્યા છે. આ વડોદરા શહેરનું સૌ પ્રથમ 1982માં બનેલું સ્વિમિંગ પુલ છે. અહીંયા આજીવન અંદાજિત 9000થી વધુ સભ્યો છે અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના 2013માં આ આજીવન સભ્યો બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને 2013 બાદ કોઈ પણ વ્યક્તિને હવે સભ્ય બનાવવામાં નથી આવતા. ત્યારે આપણી સાથે આ મુદ્દે વાત કરવા અહીંયા સિક્યુરિટી છે હાજર, આપણે એમને પૂછીશું. ભાઈ, હાલ આ સ્વિમિંગ પુલ બંધ છે, કેટલા સમયથી બંધ છે? લગભગ કોરોનાના ટાઈમથી. એટલે અંદાજિત કેટલો, 4 વર્ષ ગણી શકાય? 3-3.5 વર્ષની આજુબાજુ ખરું. અને હાલ આ સ્વિમિંગ પુલ બંધ છે એની પાછળનું મુખ્ય કારણ શું છે? તો આ વરસાદ પડ્યો હતો ત્યારે પાણી ભરાઈ ગયું હતું, ત્યાર પછી જ બંધ થયો, પછી રિપેરિંગનું કામ ચાલુ થયેલ નથી. બસ એ છે. હાલ કેટલા સમયથી અહીંયા કોઈ પણ કામકાજ ચાલતું નથી? કામ તો લગભગ ચાલુ કર્યું જ નથી, માપને બધું લીધેલું છે. હાલ અહીંયા સિક્યુરિટી સિવાય કોણ છે? અહીંયા આગળ એક કારકુનમાં છે, એમને ચાર્જ આપેલો છે મેનેજરનો, બસ 2 જણ જ છે ખાલી. તમારું નામ શું છે? સુરેશ. આપણી સાથે આ સિક્યુરિટી વાળા હતા સુરેશભાઈ, એમનું કહેવાનું છે સ્માર્ટ સિટીમાં કારકુનને મેનેજરનો ચાર્જ આપીને અહીંયા સ્વિમિંગ પુલમાં બેસાડવામાં આવ્યા છે અને હાલ છેલ્લા કેટલાય સમયથી અહીંયા કોઈ કામગીરી પણ નથી ચાલતી, છતાંય આ સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે ત્યારે સુસાગર તળાવ, વડોદરાનું જે સુસાગર તળાવ હતું જ્યાં આગળ ધાર્મિક ઉત્સવો ઉજવતા હતા, ત્યાં વિપક્ષ જે રીતના કહી રહ્યું છે એ પ્રમાણે તે ભ્રષ્ટાચારનું સ્વિમિંગ પુલ બની ગયું. અને વડોદરાનું સૌ પ્રથમ જે સ્વિમિંગ પુલ હતું અલકાપુરીનું, એ આજે તળાવ એ પણ પાણી વગરનું બની ચૂક્યું હોય તેવું જણાય છે. ત્યારે હવે સ્માર્ટ સિટીના શાસકો અને વહીવટકર્તા ક્યારે આને પાછું પુનઃ કાર્યવત કરી અને જ્યારે ઉનાળો છે ત્યારે આજીવન સભ્યોને સ્વિમિંગ કરવાનો મોકો આપશે? કેમેરામેન જિજ્ઞેશ સોલંકી સાથે હું નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય.